नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत छे। हाल डिसेम्बरनो महीनो चाली रह्यो छे ने आ समयमां शियाळाने धीरे धीरे पगपसेरो थतो होय छे, परंतु छेल्ला केटलाय दिवसोथी गुजरात सहित समग्र देशमां जाणे हजी पण ચોમાસાની સીઝન શરૂ હોય તેમ હવામાને તેનું મૂડ બદલ્યું હતું। જેમાં ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ લોકોને હજુ પણ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ નથી થઈ રહ્યો, કારણ કે ડિસેમ્બરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે રાજ્યને હુંફાવ્યું હતું। જો કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે સાંભળીને તમે પણ સ્વેટર, શાલ, ધાબળા કાઢવાની તૈયારી કરી લેશો, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હાડ થીજવતી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો રિપોર્ટ મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં જે રીતે ઠંડી પડી રહી છે તેમાં આગામી 4-5 દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં। તો બીજી તરફ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે, અને જેના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 4-5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય। તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતના ઘણા પહાડો અને મેદાનોમાં વરસાદ પડી શકે છે, તેમજ ઉત્તરાખંડ અને હિમાચલમાં 6 ડિસેમ્બર એટલે કે આજે ભારે હિમવર્ષા પણ થઈ શકે છે। તેમજ આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આશંકા છે। તો વળી વરસાદ અને હિમવર્ષા બાદ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઠંડો શિયાળો રહેશે અને વરસાદ બાદ આ તાપમાન લગભગ 4-5 ડિગ્રી સેલ્સિયસ ઘટી જશે, જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોને ધ્રુજતી ઠંડીનો અહેસાસ થશે અને આવી સ્થિતિમાં હવામાનના પ્રકોપથી બચવા માટે દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવા પડશે। હવે એક નજર કરીએ હાલ રાજ્યના હવામાન પર, તો મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં હાલ દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેમાં કચ્છના નલિયાનું સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોનો પણ પારો ગગડ્યો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। જેમાં ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે વલસાડમાં તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે, અને આ સિવાય અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, મહુવા અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે। તેમજ ગાંધીનગર સહિતના મહાનગરોમાં પણ પારો ગગડ્યો છે, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત સહિત ક્યાંક ને ક્યાંક ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે, અને એ સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં અનેક વિસ્તારોમાં તો વરસાદ પણ પડ્યો છે। જો કે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે આગામી 10 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।